હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું બિલકુલ બાજાર જેવી ક્રન્ચી ફણસી પૂરી. તો ચાલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં એક પેનની અંદર એક વાટકી જેટલો ઘઉંનો લોટ અને એક વાટકી જેટલો મેંદાનો લોટ લીધેલો છે. મેંદો અને ઘઉં બંને સરખા ભાગમાં લેવાના છે. તેમાં હવે એક ચમચી જેટલું મીઠું અને એક નાની ચમચી જેટલું આપણે જીરું છે તે એડ કરીશું, અને ત્રણ મોટી ચમચી તેલ છે તે એડ કરીશું, અને બધું છે એને બરાબર મિક્સ કરી લઈશું. હવે એને બરાબર મિક્સ કરી અને આપણે છે તેનો લોટ છે એ બાંધી લેશું. બિલકુલ આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો જ લોટ છે તે બાંધવાનો છે. હવે આપણો લોટ છે એ એકદમ તૈયાર થઈ ગયો છે. તેને આપણે 15 મિનિટ માટે રેસ્ટમાં મૂકી દઈશું. અહીંયા હવે મેં લોટના એક સરખા લોવા છે તે વાળી લીધા છે, અને હવે આપણે છે તેની રોટલી છે તે વણીશું. રોટલી વણવા માટે મેં અહીંયા પ્લેટફોર્મનો જ ઉપયોગ કરેલો છે, કેમકે પ્લેટફોર્મ પર આપણે રોટલી છે તે એકદમ મોટી એવી વણી શકશું. તો રોટલીને આપણે બંને તરફથી વાળી અને સરખી રીતે વણી લેવાની છે. આપણે જે નોર્મલી રોટલી રાખીએ છીએ બિલકુલ તેવી જ વણવાની છે. હવે આપણી રોટલી છે તે એકદમ વણાઈ ગઈ છે. બસ આ જ રીતે આપણી રોટલી છે એ એટલી જાડી રાખવાની છે. હવે આપણે કોઈ ધારદાર ઢાંકણું અથવા તો કોઈ કટરની મદદથી એકદમ એક સરખી ભાગની પૂરી છે તે કાપી લેવાની છે. આવી રીતે કાપવાથી બધી જ પૂરીઓનો આકાર છે તે એક સરખો આવશે. જે વધારાનો જે લોટ છે તે આપણે કાઢી લેવાનો છે, અને એક ચમચીની મદદથી એની અંદર આપણે કાણા છે તે પાડી દેવાના છે, જેથી કરી અને આપણી જે પૂરી છે એ ઉપસે નહીં અને એકદમ ક્રન્ચી એવી બને. હવે આ બધી જ પૂરીઓ છે તેને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું. આવી જ રીતે આપણે છે આપણે બધી જ પૂરીઓ તૈયાર કરી લઈશું. અહીંયા મેં બધી પૂરી છે તે વણી લીધી છે, અને હવે આપણે તેને ફ્રાય કરીશું. એના માટે અહીંયા મેં એક પેનમાં તેલ છે એ ગરમ કરેલું છે, અને એની અંદર એક એક કરી અને આપણે આપણી બધી જ પૂરીઓ છે તેને એડ કરતા જઈશું. અહીંયા તેલની આંચ છે તે આપણે મીડિયમ ફ્લેમ પર રાખવાની છે, જેથી કરીને આપણી પૂરી છે તે બળી ન જાય. તમે જોઈ શકો છો કે હવે આપણી જે પૂરી છે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે આપણે છે એને એક પ્લેટની અંદર કાઢી લઈશું. અહીંયા પ્લેટની નીચે ટીશ્યુ પેપર રાખીશું, જેથી કરીને બધું તેલ એબ્સોર્બ થઈ જાય. આવી જ રીતે આપણી બધી જ પૂરીઓ છે તેને આપણે તળી લઈશું. હવે આપણી બધી જ પૂરીઓ છે તે તળાઈ ગઈ છે. તો તૈયાર છે એકદમ ક્રન્ચી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી ફણસી પૂરી.